गुर्जर वाणी प्रस्तुत करे छे। सामान्य कालना 15મા અઠવાડિયાનો સોમવાર, સકારાત્મક અને નકારાત્મક કાર્યો કરનારના બે જૂથ અલગ અલગ હોવાના, એથી જીવન સમાપ્ત નથી થતું। સાંભળીએ સંત માર્થિકૃત શુભ સંદેશના 10મા અધ્યાયના વચનો 34થી 11મા અધ્યાયના પહેલા વચન સુધી। એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું। હું તો શાંતિ ઉતારવા નહીં પણ ભાગલા પાડવા આવ્યો છું। કારણ બાપ અને બેટા વચ્ચે, માં અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું। હા, માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે। જે મારા કરતા મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતા વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી, જે જીવન પામવા મથે છે તે ખૂએ છે, અને મારે ખાતર જે જીવન ખૂએ છે તે પામે છે। જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે। જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે, અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પાણી પણ પાશે તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે। પોતાના 12 શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદીઓના ગામોમાં ઉપદેશ આપવા તથા શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા। બાઇબલના બધા પાઠો કરતાં આ પાઠ આપણને થોડો વિરોધાભાસી લાગશે, પરંતુ એક જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે। પ્રભુ પરનો આપણો અગાધ પ્રેમ અને તે જ પ્રેમની અભિવ્યક્તિ માનવોમાં। મનુષ્યના ઉત્તમ સંબંધોમાં સૌથી ઉત્તમ સંબંધ ઈસુ સાથેનો છે। તે તદ્દન તંદુરસ્ત અને નિઃસ્વાર્થ છે। અન્ય સંબંધો ટૂંકા સમયના છે, જ્યારે ઈસુ સાથેનો સંબંધ કાયમી છે। ઈસુને પગલે ચાલવું એટલે તેમના પ્રેમમાં તરબોળ બની બધું છોડી દેવું, કેવળ એક ઈસુમાં જ ચિત્ત પરોવેલું રાખવું, આ જ સાચા ઈસુ ભક્તની નિશાની। વર્ણ મહિમા પ્રગટાવે આજા, ઈશ્વરનો મહિમા પ્રગટાવે આજા। ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ, ઈશ્વરનો મહિમા પ્રગટાવે આ
अस्थित तो दिन उगता दिन ने कह तो जती रात पण नवी रात ने आत कहे संदेश रह तो वह तो अस्थित तो दिन उगता दिन ने कह तो जती रात पण नवी रात ने आत कहे ए संदेश रह तो वह तो ईश्वर नो महिमा प्रगटावे आता ईश्वर नो महिमा प्रगटावे आता प्रगटावे आता ईश्वर नो महिमा प्रगटावे नियम मही नौ खामी नौ चेतन अंतर मालावे प्रभु ने आज्ञा विश्वास पात्र अज्ञानी ने ज्ञानी बनावे प्रभु ना विधि विधानो सीधा अंतर मानंद चलावे प्रभु ना जड़ हर छे आदेश नयनो मा ज्योति झड़कावे ईश्वर नो महिमा प्रगटावे ईश्वर नो महिमा प्रगटावे प्रभु नो निर्मल छे उपदेश अचल रहे छे तो नित्य प्रभु ना सौ निर्णय छे साचा सौ सुवर्ण करता मौगा शुद्ध सुवर्ण थी ये मौगा आ तो मद करता अति मीठा निर्मल मद करता अति मीठा ईश्वर नो महिमा प्रगटावे आता ईश्वर नो महिमा प्रगटावे महिमा प्रगटावे आका ईश्वर महिमा प्रगटावे आका।